નમસ્કાર. આજે છે 11 ઓક્ટોબર. દિનવિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. તો ગુજરાતી સાહિત્ય જગતના મોરપીછ સમાન એક કવિ સુરેશ દલાલ કે જેઓની આજે છે જન્મજયંતિ. તો આવો શરૂ કરીએ આજનો આ દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. સુરેશ દલાલ, એમનો જન્મ 11 ઓક્ટોબર 1932 મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં થયો હતો. પિતા પુરુષોત્તમ દાસ અને માતા ભાનુમતી દેવી. સુરેશ દલાલનું શરૂઆતનું શિક્ષણ તો થાણેની એક સ્કૂલમાં થયું અને ત્યાંથી તેમણે મેટ્રિક પાસ કર્યું. સુરેશ દલાલે એમની એક મુલાકાતમાં કહ્યું હતું કે હું માંડ માંડ 35% મેટ્રિકમાં મેળવી શક્યો, પણ પછી એક એવા સદગૃહસ્થની પ્રેરણાથી મારો અભ્યાસ આગળ વધ્યો અને સુરેશ દલાલે વર્ષ 1953 મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બીએ ની ડિગ્રી પ્રાપ્ત કરી. એ પછી વર્ષ 1955 માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી અને વર્ષ 1956 એમને એમની કારકિર્દી કેસી આર્ટ્સ કોલેજથી ટોટ એટલે કે વ્યાખ્યાતા તરીકે એમને શરૂ કરી. આપણી માતૃભાષાના આ મૂળધન્ય સાહિત્યકારે એમની સાહિત્ય સફર પણ આ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજથી જ શરૂ કરી હતી. એ સમયે તેઓ નાની મોટી કવિતાઓ લખતા, એમની કવિતાઓને ખૂબ આવકાર મળતો. કે સુરેશ દલાલે એમની એક મુલાકાતમાં કહ્યું હતું કે એમને તો ફિલ્મના હીરો બનવાનો શોખ હતો, પરંતુ એ સદગૃહસ્થ કે જેમને એમને પ્રેરણા આપી હતી એમણે એમને કહ્યું કે હીરો બનવા કરતા તું કવિ બન. અને બસ એ જ દિવસથી સુરેશ દલાલે નક્કી કર્યું કે થઈ શકે એટલી મારી માતૃભાષાની હું સેવા કરીશ. અને એ ન્યાયે એમને અનેક કવિતાઓ, અનેક પુસ્તકો અને અનેક વાર્તાઓ, નવલકથાઓ અને વિવિધ સામાયિકોમાં એમને કંઈક કેટલાય વિષયો વિશે પોતાના લેખો આપ્યા છે. સુરેશ દલાલની કારકિર્દીમાં વર્ષ 1964 વર્ષ ખૂબ અગત્યનું હતું. આ વર્ષે તેઓ મુંબઈની કેજે સોમૈયા કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. વર્ષ 1969 એમને મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી અને એ પછીથી તેઓ એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે જોડાયા. આપણી ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કે જેને એમએસ યુનિવર્સિટીના નામે ઓળખવામાં આવે છે, આ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ સુરેશ દલાલે એમની સેવાઓ આપી છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય એકેડેમીના સલાહકાર સમિતિના પોતે અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા. અને વર્ષ 2005 આપણા આ કવિ અને સાહિત્યકાર સુરેશ દલાલને સાહિત્ય એકેડેમી તરફથી એવોર્ડ આપીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી પણ એમને 5-1 જેટલા સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયા છે. સુરેશ દલાલ એમની સાહિત્ય સફર અને એમની સાહિત્ય યાત્રા જોઈએ તો એમને જે કવિતાઓ આપી છે એ અદ્ભુત છે. એ પૈકીની કેટલીક કવિતાઓનો ઉલ્લેખ કરવો અહીં મને ગમશે. દાખલા તરીકે એક એમનું ગીત છે કે રાધાનું નામ તમે વાંસળીના સૂરમાંથી વહેતું ના મેલો ઘનશ્યામ, સાંજને સવાર હવે નિંદા કરે છે ઓલું ઘેલું આ ગોકુળિયું ગામ. અને એક એમનું ગીત કે આપણને સૌને આજે પણ યાદ છે કે શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે. આ સિવાય એમને ઘણા બધા પ્રકૃતિ ગીતો પણ આપણને આપ્યા છે અને પ્રાર્થના પણ આપી છે. સુરેશ દલાલની એક વિશેષતા એ છે કે તેઓ ઉર્મી ગીત, પ્રકૃતિ ગીત, પ્રેમના ગીતો ખૂબ સારા લખી જાણતા હતા. યુવાન હૃદયના હૈયાની ભાવનાને પણ તેઓ એમના ગીતની અંદર આબેહૂબ ઉતારી શકતા હતા. પરંતુ એમની ખૂબી તો એ હતી કે તેઓ જેટલા સારા યુવાનોને માટે ગીતો અને કવિતાઓ લખી શકતા હતા એટલા જ સારા અને શ્રેષ્ઠ તેઓ બાળ ગીતો પણ લખી શકતા હતા. એમના લખેલા બાળ ગીતો આપણે સૌએ બાળપણમાં ખૂબ ગાયા છે. દાખલા તરીકે પર્વત તારા પોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. કેટલું સરસ ગીત છે. આપણા આ કવિ સુરેશ દલાલના ગીતોને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સંગીતકારોએ પણ ખૂબ સારી રીતે સ્વરબદ્ધ કર્યા છે, જેમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, સૌમિલ શ્યામલ મુનશી, અજીત શેઠ, અમર ભટ્ટ વગેરે. સુરેશ દલાલ અને એમના સાહિત્ય વિશે આજે પણ વિવિધ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પોતે પીએચડી કરી રહ્યા છે, એમફિલ કરી રહ્યા છે, તો એ આ સાહિત્યકારની ખરેખર એક ઉપલબ્ધિ કહી શકાય. તો આવા આપણી ભાષાના મહાન સાહિત્યકારનું અવસાન 10 ઓગસ્ટ 2012 ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તો આજે દિન વિશેષ પરિવાર વતી કવિ, સાહિત્યકાર, નવલકથાકાર અને ગીતકાર સુરેશ દલાલને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ.
આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadia@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.